કોરોના મહામારી વચ્ચે લોકોની આર્થિક હાલત કફોડી બની ગઈ છે તેવામાં સરકારે વિદ્યાર્થીઓની સ્કૂલ ફીમાં પચીસ ટકા રાહત આપી છે પરંતુ ફી માફી સો ટકા માફ કરવાની માંગ સાથે હજુ સુરતમાં પ્રથમવાર મહિલાઓ મેદાનમાં આવી છે જેમાં વરાછા વિસ્તારમાં આવેલા કારગીલ ચોક ખાતે મહિલાઓ દ્વારા એક દિવસના પ્રતિક ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે ધરણા કરી રહેલી મહિલાઓ પરવાનગી વિના બેસતા કાપોદરા પોલીસે તેમની અટકાયત કરી હતી સુરત શહેર કારગિલી ચોકમાં અ ચોક ઉપર બેઠા છીએ અમારી માંગણી છે કે જ્યારે આ લોકડાઉન ગયું ત્યારે આપણે મધ્યમ વર્ગ જોઈએ તો રત્ન કલાકારો છે અને એમ્બ્રોડરી સાથે સંકળાયેલા છે તો એનો સ્વરૂપ બંધ હતું અને કોઈ જાતની આવક નહોતી અને અત્યારે પણ રોજગારી શરૂ થઈ નથી તો અત્યારે પચીસ ટકા જ ફી માફ કરી છે તો પંચોતેર ટકા વાલીઓ ક્યાંથી આ ફી ભરશે આજે આપણે બધાને ખબર છે કે કેવી પરિસ્થિતિ છે કોરોના અને લોકડાઉન પછી અત્યારે બધાના કામ ધંધા બંધ છે સુરતમાં આપણે જોઈએ તો હીરા ઉદ્યોગ ચાલે છે ટેક્સટાઇલ ઉદ્યોગ આ બે ઉદ્યોગ અત્યારે બંધ છે તો સામાન્ય માણસની ઇન્કમ નથી અને ખર્ચા વધારે છે જેમ કે આ લાઈટ બિલ ભરવું ઘરના ભાડાઓ ભરવા કરવેરા ભરવા ઘણા બધા ખર્ચાઓ છે માણસ હવે ખાવાનું નથી પૂરું પાડી શકતો તો આ બધું ક્યાંથી કરશે અને આપણે શિક્ષણની વાત કરીએ તો શિક્ષણમાં દિલ્હી સરકારમાં જો શિક્ષણ માફ થઈ શકતું હોય તો ગુજરાત સરકાર શિક્ષણ માફ શા માટે ના કરી શકે અને પચીસ ટકાનો કહે છે કે પચીસ ટકા શિક્ષણ ફી માફ કરી તો આવો લોલીપોપ પકડાવીને જાહેર જનતાને શા માટે ગુમનામ કરવા માગે છે અને આ બાળકોના ભવિષ્યનો સવાલ છે અત્યારે દોઢ કરોડ કરોડ બાળકોના ભવિષ્યનો સવાલ છે